रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमु तरंग त्रेवीसमु वेहलाल गाम में जेसंग भाई ना घरे भगवान श्री हरि पधारी रहिया छे। आ दिव्य प्रसंग आपणे आ तरंग में श्रवण करीशु। श्री हरि आवत सुनिके पुरवासी जन जेह केल के थंब हिलाई के बजार में रो पेते। श्री हरि आवत सुनिके पुरवासी जन जेह केल के थंब हिलाई के बजार में रोपे ते। भगवान श्रीहरि पधारे छे। आवुं सांभळीने वेहलाल गामना भक्तोए केळना स्तंभ लावीने बजारमां ठेक ठेकाणे रोपी दीधा। उभे राज बजारे केळनो बाग लगावी दीधो। वच्चे वच्चे गुलाबना छोड़ रोप्या અને નાળિયેરીના રોપાઓની તો હાર કરી દીધી। પુરુષોત્તમ નારાયણની પધરામણી થઈ રહી છે। ભક્તોના હૃદયમાં આનંદનો પાર નથી। જે જે ભક્તોના મનમાં જેવો જેવો ઉત્સાહ છે તે તે પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે। ગામને દરવાજે અને દુકાનોને દરવાજે મોતીના તોરણ બંધાવી દીધા। જેટલી બજારો હતી ત્યાં બધે બિલોરી કાચના ઝાડ પ્રગટાવી દીધા। આખી બજારમાં વિવિધ પ્રકારના ધૂપ કર્યા। જ્યારે શ્રીહરિ આવ્યા ત્યારે ધૂપનો અપાર સુગંધ બધે પ્રસરી ગયો હતો। આવી રીતે આખા ગામની અંદર ઘરોને શણગાર્યા, દુકાનોને શણગારી, રાજ બજારોને શણગારી, ચારે બાજુ શોભા શોભાને શોભા। કારણ કે આજે શોભાના નિધિ સ્વયં શોભા સાગર એવા ભગવાન સાક્ષાત પધારી રહ્યા છે। શ્રીહરિની વિચિત્ર પ્રકારની સવારી બજારમાં ચાલતા ઘણી સોહામણી લાગતી હતી। ડંકા અને ઝરિયાની જે નિશાન હતા તે બધા સવારીમાં આગળના ભાગમાં ચાલતા હતા। ગામના અપાર લોકો, વૃદ્ધ, યુવાન અને બાળકો બજારમાં ઊભા હતા। ત્રણ ત્રણ માળના મકાનો બજારે જે હતા તેમાં છેલ્લા માળ સુધી પણ લોકો બધા દર્શન કરવા માટે ભરાઈ ગયા હતા। કેટલા લોકો ઉમટી પડ્યા હતા વિચારો। આવી રીતે ભક્તો ચાતક નજરે શ્રીહરિના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે। જ્યારે અખિલેશ્વર શ્રીહરિ પધાર્યા ત્યારે ગામના લોકો હાથમાં પૂજાનો સામાન લઈને ત્યાં આવ્યા
તેમણે સોનેરી અને સુંદર વસ્ત્ર આભૂષણ પહેર્યા હતા, તેથી આખું ગામ સુવર્ણમય ખીલી રહ્યું હતું. ચારે વર્ણના જે ઉત્તમ પુરુષો હતા તે બધા હાથમાં ફૂલહાર લઈને આવ્યા હતા. તે સહુ સુંદર રીતે શોભતા હતા. ઉત્તમ જાતિની સ્ત્રીઓ હતી. તે બધી મોતીના થાળ અને હાર લઈને બજારમાં ઊભી હતી. શ્રીહરિની આગળના ભાગમાં સર્વે સંતો કીર્તન બોલીને ઉત્સવ કરતા હતા. ભગવાનના ધામમાં જેવો ઉત્સવ થતો હતો તેવો ઉત્સવ તે વેળાએ વહેલાલ ગામમાં થતો હતો. ગામના લોકો જય 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 જયનો ધ્વનિ કરતા હતા, પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. કેટલાક લોકો તો કેસરી ચંદન લાવીને વરસાવતા હતા. જેને જેવો ભાવ હોય તે પ્રમાણે પૂજા કરતા હતા. વહેલાલ ગામની આ અદ્ભુત લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલની કથામાં કેટલી સુંદર એ વાત હતી. ભાઈરામદાસ સ્વામીએ સામે ચાલીને મહારાજને વિનંતી કરી, મહારાજ આ જેસંગભાઈ તમને પ્રાર્થના કરે છે તેમના ગામમાં પધારવા માટેની. પ્રભુ મને એમ લાગે છે આપે જવું જોઈએ, સંતની કેટલી મોટી સિફારિશ છે, એક સાધુની કેવી મોટી ભલામણ. મહારાજ તમારે જવું જોઈએ એટલા માટે કે જેવા ગઢપુરના દરબાર એભલ ખાચર એનો સત્સંગ છે એવો જ સત્સંગ આ વહેલાલ ગામના જેસંગભાઈ અને એના પરિવારનો છે. દુર્ગપુરવાસી જેમ એમ માને છે કે આ બધું મહારાજનું છે, ઘરમાં પણ મહેમાનની જેમ રહે છે, તન મન ધન સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે એવી સમજણવાળા ભક્ત છે જેસંગભાઈ. એવા સારા હરિભક્ત હતા. એના યોગથી ગામમાં 18 ઘરમાં સત્સંગ થયો છે. હમણાં આગળ કથા આવશે એટલે આપણે બહુ વિસ્તારથી કથા ત્યારે શ્રવણ કરીશું, પણ જેસંગભાઈના પ્રેમ ભાવ અને સમર્પણની આ ગાથા છે. એક ભક્તનો ઉત્સાહ બીજા 1000 ભક્તના જીવનમાં ઉત્સાહને રેડનારો છે. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા છે, આપણે જોઈએ છીએ. મોટા સંતના આગમનથી આપણા સહુ કોઈના હૃદયમાં કેટલો ભાવ, કેટલો ઉત્સાહ, કેટલી ભક્તિ પ્રગટી આવી છે એનું કારણ છે એક સંત, એક ભગવાનના એકાંતિક ભક્ત જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે અનેક બીજા જીવનની અંદર ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને પ્રગટાવે છે. ભગવાન સ્વામિનારાયણનું સુપ્રીમ મેથેમેટિક્સ છે, જીવનથી જીવન ઘડાય છે. મહારાજ એમ કહે છે એકાંતિક ધર્મ જેને વિશે છે એવા એકાંતિક સત્પુરુષના સંગે કરીને એકાંતિક ધર્મ પ્રગટ થાય છે. વાંચવાથી નહીં, બોલવાથી નહીં, સાંભળવાથી નહીં, કેવળ ને કેવળ એકાંતિક ધર્મને ધારણ કરનારા કોઈક મહાપુરુષ હોય એના જીવનથી બીજાને વિશે એકાંતિક ધર્મ આવે છે. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે આ પૃથ્વી પર પધાર્યા. એકાંતિક પરમહંસો અને એકાંતિક ગ્રહસ્થ હરિભક્તો એની ફોજ ઊભી કરી, જેને કારણે આજે આ કપરા કળિયુગની અંદર પણ આપણા હૃદયમાં ટાઢક કરાવે એવા એકાંતિક સંતોના આપણને દર્શન થાય છે. આજ મહારાજની મોટી કૃપા છે. વહેલાલ ગામની અંદર મહારાજ પધારે છે. ભગવાનના ધામમાં જેવો દિવ્ય આનંદ, જેવો દિવ્ય ઉત્સવ હોય આટલો અલૌકિક ઉત્સવ અને આનંદ આજે વહેલાલ ગામમાં છવાયો છે. દરેક ભક્તો પોતાના ભાવ પ્રમાણે કોઈ પુષ્પની વૃષ્ટિ કોઈ મોતીથી વધાવી રહ્યા છે, કોઈ કેસર ચંદનની વૃષ્ટિ કરી રહ્યા છે. જેને જેવો ભાવ હોય તે પ્રમાણે પૂજા કરતા હતા. શ્રીહરિ જે પુષ્કળ હાર લાવતા શ્રીહરિ જે પુષ્કળ હાર આવતા હતા તે ઘણા પ્રેમથી સંતોને, દરબારોને અને પાર્ષદોને આપતા હતા. જેવો મસ્તક ઉપર ચામર કરતા હતા તે વર્ણીને બોલાવીને પણ હાર આપતા. પાઘ ઉપર બે છોગા મૂક્યા હતા એટલે માનો મણિજડિત મુગટ બનાવ્યો હોય એવી શોભા બની હતી. નટવર મૂર્તિ ઘનશ્યામ કી
શોભા કો નહીં પાર, સોનેરી વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કર્યા છે. આજે આપણા પિયુડા મહારાજ, આજે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ, સવારના પહોરમાં આપણે આ દર્શન કરીએ ને આપણા અંતરની અંદર કંડારાઈ જાય, કોતરાઈ જાય એવા દર્શન છે. આજે તો મહારાજના અલંકાર આભૂષણ, એમાં મહારાજની શેરવાની, જાણે કે પિયુડા મહારાજ આજે મ્યુઝિક કોલેજમાં જવાના હોય ને એમ ગિટાર લઈને તૈયાર થયા છે. ભગવાન સ્વામિનારાયણ એમણે આ ભક્તિ પરંપરા, આ ભક્તિની રીતિ એટલી બધી પોષિત કરી, પ્રવર્તાવી, જેથી કરીને સંત અને ભક્ત એનું ચિત્ત અખંડ ભગવાનની મૂર્તિમાં જોડાયેલું રહે. ભગવાનના વાઘાના દર્શન, અરે મહારાજના કંઠમાં આજે જે હાર છે ને, આવો અલૌકિક હાર આપણને ક્યારેક જ દર્શન કરવા મળે છે. તમે મહારાજના કંઠનો આજે હાર તો જોજો, પિયુડા મહારાજ આજે કેવા શોભે છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ છે. માણકી ઘોડી લઈને મહારાજ બરવાળા ગામની ભાગોળમાંથી નીકળે છે. બરાબર એ જ સમયે ગામની ભાગોળમાં કૂવા ઉપર વસરામ લુહાણાની સ્ત્રી રાધાબાઈ, એનું નામ, આ રાધાબાઈ પાણી ભરવા માટે આવી છે. અને સાથે સાથે ડાહ્યા સુથારની માં, આ બંને સ્ત્રીઓ કૂવાના કાંઠે પાણી ભરી રહ્યા છે. એવામાં એણે જોયું કોઈ ઘોડેસવાર અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ખબર નથી, પરિચય નથી, ઓળખાણ નથી. અને માણકી ઘોડી ઉપર સવાર એ માણીગર માવના એમણે દર્શન કર્યા. આ બંને સ્ત્રીના હૃદયમાં મુમુક્ષુતા પડી છે, પ્રેમ પડ્યો છે. અને આમ પણ શાસ્ત્રોમાં લખ્યું કે પુરુષનું હૃદય એ કઠોરતા પ્રધાન છે, સ્ત્રીનું હૃદય એ કોમળતા પ્રધાન છે. સ્ત્રીના હૃદયમાં શ્રદ્ધા વધારે હોય, પ્રેમ વધારે હોય, એને જ્યારે સારું પાત્ર મળે છે, સુંદર પાત્ર મળે છે, ત્યારે સહજ ખેંચાઈ આવે છે. એમાં તો પરબ્રહ્મ છે, ભગવાન સ્વયં છે. મહારાજના દર્શન કરતાની સાથે આ રાધાબાઈ અને ડાહ્યા સુથારની માં પાણીનું બેડું ભરેલું છે, કાંઠા ઉપર મૂક્યું છે. આ કોણ છે, ક્યાંથી આવે છે, કુતૂહલ થયું. બંને સ્ત્રીઓ મહારાજની માણકી ઘોડીની પાછળ દોડવા લાગી. બેડા ત્યાં ને ત્યાં મૂકી દીધા છે. મહારાજ તો માણકી લઈને આગળ ને આગળ, આગળ ને આગળ વધી રહ્યા છે. મહારાજને પાછળથી બૂમો પાડે છે. મહારાજ તો માણકી ઘોડી લઈને ફટફડાટ જઈ રહ્યા છે, પવન વેગે જઈ રહ્યા છે. બંને સ્ત્રીઓ બરવાળાથી મહારાજની પાછળ દોડતા દોડતા છેક ગઢપુર ગામની ભાગોળ સુધી પાછળ ને પાછળ આવી છે. ગઢપુર ગામની ભાગોળમાં મહારાજે માણકી ઘોડી ઊભી રાખી, પાછું વળીને જોયું, પોતાના દર્શન આપ્યા. કોણ છો તમે, ક્યાંથી આવો છો? બંને સ્ત્રીઓએ હાથ જોડ્યા. આપ કોણ છો? આપના દર્શન કરતાની સાથે અમારું ચિત્ત ચોરાઈ ગયું, અમને ખબર ન પડી અમે ક્યાં સુધી દોડીને આવીએ છીએ. મહારાજે કહ્યું, આ તો ગઢડા ગામ આવ્યું. અમે આ ગામમાં ગામના દરબાર દાદા ખાચરને ત્યાં રહીએ છીએ. સ્વામિનારાયણ અમારું નામ છે, બસ અમારી આ મૂર્તિને યાદ રાખજો. અનંત કોટે સુખ અક્ષર કેરા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ નોંધેલી વાત. અનંત કોટે સુખ અક્ષર કેરા, મૂર્તિ કે એક અંગ મેહે ઘનેરા. મૂર્તિ કે એક અંગ મેહે ઘનેરા. અનંત કોટી અક્ષરમાં જેટલું સુખ છે. અક્ષર એટલે કયું તત્વ? આ અનંત કોટી બ્રહ્માંડો ભેગા થાય ને, અનંત કોટી બ્રહ્માંડો, એમાં જેટલું સુખ છે, વૈભવ છે, વિલાસ છે, એટલું એક વિરાટમાં છે.
એવા અનંત કોટી વિરાટ ભેગા થાય એના કરતાં પ્રધાન પુરુષનું સુખ અધિક છે, એવા અનંત પ્રધાન પુરુષ ભેગા થાય એના કરતાં મૂળ પુરુષનું સુખ અધિક છે, અને એવા અનંત કોટી મૂળ પુરુષ ભેગા થાય એના કરતાં પણ એક અક્ષર મુક્ત અક્ષર પુરુષ એનું સુખ અધિક છે। અનંત કોટે સુખ અક્ષર કેરા, એવા અક્ષરધામના જે મુક્ત છે, અક્ષરના સાધર્મ્યના પણાને પામેલા એવા જે મુક્તો છે એનું જે સુખ છે। મૂર્તિ કે એક અંગ મેં હે ઘનેરા, મૂર્તિ મેં સુખ હે એસો અપારા, મૂર્તિ મેં સુખ હે એસો અપારા, સો જાનત કો જાનન હારા। શાસ્ત્રોની વાતો આપણે શ્રવણ કરીએ છીએ, આ લોયાધામ ભાગ્યશાળી છે, આવા દિવ્ય ગ્રંથો નિત્ય અહીંયાથી વચાય છે। ગઈકાલની સાંજની કથામાં, શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ કેટલી સરસ ટકોર કરી હતી કે આપણા મનમાં એમ મનાઈ ગયું છે કે અમેરિકા છે એટલે આપણે શનિવારે આવીએ, બીજા દિવસે ન આવી શકીએ, સાનુકૂળતા નથી, પણ જો નક્કી કરીએ ને તો આ દેશમાં પણ બધું થઈ શકે। કરનારા છે આ દેશમાં, આવનારા છે આ દેશમાં, આ બધાની પાછળ શું છે સાંભળજો। સાગરમાં સ્વામી લખે છે, અનંત કોટી અક્ષરમાં જેટલું સુખ છે એટલું સુખ તો મૂર્તિના માત્ર એક અંગમાં છે। તમે મહારાજના ચરણારવિંદ નિહાળતા હો, અરે મહારાજના નેત્રને નિહાળતા હો, અક્ષરધામના મુક્ત એ ભગવાનના નાસિકાના અગ્રભાગ સામે નિહાળીને બેઠા હોય તો નાસિકાના અગ્રભાગને નિહાળનારા એ મુક્તોને પોતાની નજર ભગવાનના નેત્ર સુધી લઈ જવી હોય તો દાદા હિમાલય ખસેડવો હોય ને, એ જેટલો અઘરો પડે ને એટલું એ મુક્તોને અઘરું પડે છે। ભગવાનના એક અંગમાં એ મુક્તોની વૃત્તિ આવી ચોટી ગઈ છે। પ્રશ્ન ક્યાં છે? વિષ્ટાના કીડાને તમે સરસ મજાનું મધ આપો કે ઘી ગોળ આપો તો શું થાય? એ ગોળનું તે ગાડો રે ગીંગાને, એ નવગમે રે, એ હારે તેને પરુ પુરુષ શું પ્રીત રે, સુખ અંતરે રે સંત સાચા એ ભોગવે રે, માંદાને તો મગ ઉદકે આરામ રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે। આધારાનંદ સ્વામી એમ કહે છે, મૂર્તિમાં આટલું સુખ છે, અપાર સુખ છે। મૂર્તિ મેં એસો સુખ હે અપારા, સો જાનત કો જાનન હારા। પરંતુ, જ્યાં શાસ્ત્રમાં પરંતુ શબ્દ આવે ને ત્યાં સાવધાન થવું, જ્યાં પરંતુ શબ્દ આવે ને ત્યાં કંઈક મોટા પ્રશ્નની ચર્ચા થઈ રહી છે। પ્રશ્ન શું છે? સો જાનત કો જાનન હારા, મૂર્તિમાં આટલું મહાન સુખ રહ્યું છે એને કોઈ કદ જાણી શકે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે, યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વેત્તિ તત્વતઃ। ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે, કરોડો માણસોમાં કોઈ કજ કલ્યાણને માર્ગે ચાલનારો હોય, કલ્યાણને માર્ગે ચાલનારા ઘણા બધા હોય, એમાં પણ કોઈ કજ ભગવાનના સ્વરૂપને વિશે, ભગવાનના સ્વરૂપને જેમ છેમ જાણનારો હોય, ભગવાનના સ્વરૂપના મહિમાને જાણનારો હોય। પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણે નિહાળીએ ને આપણને દેખાય આવે, મોટા પુરુષને મૂર્તિમાં કેવું હેત છે, મોટા પુરુષને ભગવાનનો કેટલો મહિમા છે,
મોટા પુરુષ ભગવાનની કેવી પ્રગટ ભાવે સેવા કરે છે, ભગવાનમાં સુખ રહ્યું છે પણ ઓળખાતું નથી, એનું કારણ આપણી લાયકાત નથી. ઠીકરાના વાસણમાં, માટીના વાસણમાં, માટીના પાત્રમાં સિંહણનું દૂધ ન ટકી શકે, આ કહેવત આપ બધા જાણો છો. શુદ્ધ સુવર્ણના પાત્રમાં જ સિંહણનું દૂધ ટકે છે, એવી રીતે તમારી અને મારી પાત્રતા જ્યાં સુધી કેળવાશે નહીં ને ત્યાં સુધી મહારાજની મૂર્તિના મહાસુખને આપણે નહીં પહોંચી શકીએ. અને પાત્રતા કેવી રીતે આવે, બસ એના માટે એક જ માર્ગ છે, આવા સંત, આવા સદગુરુ આપણને મળ્યા છે, એ સદગુરુ જેમ કહે એમ કરીશું ને ત્યારે આપણા જીવનમાં પાત્રતા આવશે. આ શિક્ષાપત્રી ગ્રંથ શેના માટે છે? પાત્રતા માટે છે. ધર્મશાસ્ત્ર શેના માટે છે? ધર્મ આપણા જીવનને પાત્રતા આપે છે, અને ધર્મ દ્વારા પાત્રતા જ્યારે આવે છે ત્યાર પછી ભક્તિનું અમૃત એમાં ટકે છે. ધર્મએ તળ્યું છે, તળિયા વિનાની તપેલીમાં તમે અમૃત લેવા જાઓ કેવી રીતે આવે? ભગવાનની મૂર્તિ કેવી છે એનું વર્ણન અહીં વર્ણવી રહ્યા છે. આપણે શ્રવણ કરીએ છીએ મહારાજની એવી મનોહર, ચિત્તચોર, કામણગારી મૂર્તિ છે કે જેણે જેણે ત્યારે દર્શન કર્યા છે કે આજે દર્શન કરે છે એ બધા ભક્તો કૃતકૃત્ય થયા છે. નટવર મૂર્તિ ઘન શ્યામ કે શોભા કો નહીં પાર, તેજ હિ તેજ અપાર હે છૂટત ભયે તે હિ વાર, કોટિ કામ છબિ જોઈ કે લજ્જિત હો ગયે તે, કોટિ કામ છબિ જોઈ કે લજ્જિત હો ગયે તે, પુરવાસી છબિ દેખી કે પૂરણ ભયે સોને. ઘનશ્યામ શ્રીહરિની મૂર્તિ નટવરના સમાન હતી. કોઈ મોટો નટ, નટમાં પણ નટવર એટલે શ્રેષ્ઠ નટ, એ જેમ કામણગારો હોય, ચિત્તચોરો હોય, માણસના મનને હરનારો હોય, મનોહર હોય, એવી રીતે નટવર જેમ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આજે શોભતા હોય એવા લાગી રહ્યા છે. નગરના નર અને નારી જે કોઈ નિહાળે છે એ બધા ભગવાનની મૂર્તિમાં મસ્ત બની જાય છે. તેની શોભાનો કોઈ પાર ન હતો. તે સમયે મૂર્તિમાંથી તેજ, તેજ અને તેજ અપાર પ્રમાણમાં છૂટતું હતું. શ્રીહરિની સુશોભિત છબી જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જતા. આવી મૂર્તિ હતી આપણા પિયુડા મહારાજની મૂર્તિ. ગુરુજીએ બે દિવસ પહેલા વાત કરી હતી કે કદાચ આજે સંપ્રદાયમાં ઘણી બધી સ્પર્ધાઓ થાય છે અને જો મૂર્તિની સ્પર્ધા કરવામાં આવે ને તો આપણા પિયુડા મહારાજ 100% પહેલો નંબર લાવે. આટલી અલૌકિક અદ્ભુત આ મૂર્તિ છે. એવા કેટલા બધા સંતોને ભક્તો છે કે જે સંતો ભક્તો ગુરુજીએ વાત કરી હતી એ પ્રમાણે જેને ખબર નથી આ અમેરિકા ન્યૂજર્સીની મૂર્તિ છે, તેમ છતાં કોઈકના ફોનમાં, કોઈકના કોમ્પ્યુટર ડેસ્ક પર, હજારો માણસો ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર આ મૂર્તિને શેર કર્યા જ કરે છે, ફોરવર્ડ કર્યા જ કરે છે, મોકલ્યા જ કરે છે. કોઈ સુરેશભાઈ કાકલોતર કરીને છે સુરતમાં, અને એમણે તો એમની ફેસબુક ઉપર આપણા પિયુડા મહારાજ એટલા બધા પ્રસિદ્ધ કર્યા છે, એટલા બધા પોપ્યુલર બનાવ્યા છે. આપણા મંદિરમાં કેટલી વાર એમનો મેસેજ આવી ગયો ત્યારે એમ થાય આ મહારાજ એવા છે જે દર્શન કરે ને એનું ચિત્ત ચોટી જાય છે. હવે શું કરવાનું છે? મહારાજ જ્યારે પ્રગટ હતા ત્યારે એક ઘટના ઘટી. મહારાજની મૂર્તિ એટલી અલૌકિક હતી એની વાત જગજાહેર થઈ.
ગામોગામ ચર્ચા થતી, અરે ભગવાન સ્વામિનારાયણ શું એની ચાલ, શું એની મૂર્તિ, શું એની શોભા, આંખોની તો વાત ન થાય, નાસિકા તો એવી નમણી, એમનું ઓજ, એમનું તેજ, મહારાજની મૂર્તિની આવી શોભા, ચારે બાજુ ગવાતી થઈ. એમાં ગાના ગામમાં અવલબાઈ કરીને એક સ્ત્રી, એણે શ્રવણ કર્યું. સત્સંગી ન હતી પણ એણે સાંભળ્યું કે આ દુનિયામાં સ્વામિનારાયણ જેવો કોઈ વ્યક્તિ જોવા ન મળે. એ તારા મુખની લાવણતા મીઠી રે, એ મોહન વન માળી, એ વે ત્રિભુવન માનવ દીઠી રે, મૂર્તિ મર માળી. આખા બ્રહ્માંડમાં આવી શોભા ક્યાંય જોવા ન મળે. સ્ત્રીનું હૃદય પ્રેમ પ્રધાન છે. સ્ત્રીના હૃદયમાં સૌંદર્ય પ્રત્યેનું આકર્ષણ સહજ હોય છે. એટલે એમ કહી શકાય પુરુષ કરતાં પણ સ્ત્રીનું હૃદય વધારે કામુક હોય છે. એક બિનસત્સંગી સ્ત્રીએ ભગવાન સ્વામિનારાયણની શોભાનું વર્ણન શ્રવણ કર્યું. અવલબાઈ મહારાજના દર્શન કરવા માટે ઝંખતા હતા, એમાં એણે સાંભળ્યું કે એ જ સ્વામિનારાયણ જે ગઢડાવાળા છે, હમણાં વડતાલ આવ્યા છે, વડતાલ નજીક છે એમ જાણી ગાનાથી ચાલતા ચાલતા વડતાલ આવે, મહારાજના દર્શન કરે. ખબર પડી આ તો સ્વામિનારાયણ છે. એની સભામાં આગળ સાધુ હોય, ત્યાર પછી ગ્રહસ્થ હોય, દૂર બહેનોને બેસવાનું હોય, પણ દૂરથી પણ એની ચંચળ આંખોમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એવી જડાઈ ગઈ, એવી જડાઈ ગઈ, આ હા હા, આ મૂર્તિ એના હૃદયમાં ચોટી ગઈ. તમે કેમેરામાં ક્લિક કરો અને ચિત્ર જેમ કેપ્ચર થઈ જાય એમ ભગવાનની મૂર્તિ કેપ્ચર થઈ ગઈ, અખંડ દેખાવા લાગી. આખો દિવસ આ અવલબાઈ પોતાના ગામમાં જઈને, પોતાના ઘરમાં, ઘરના પરિવારના માણસો સાથે, બધા સાથે આ જ વાત કરે, શું ભગવાન સ્વામિનારાયણ, અરે પણ ગાંડી થઈ છો, ક્યાં છે, અરે જો આ મને આંખની સામે દેખાય. મહારાજની મૂર્તિ દેખાવા લાગી, અખંડ દેખાવા લાગી, પણ એ મૂર્તિ જેને તેને વાત કર્યા કરે. આપણા શાસ્ત્રોમાં વાત લખાણી, મૂર્તિને એણે અનુભવી ખરી, પણ એ મૂર્તિના અનુભવની પાત્રતા ન હતી. બધાની આગળ એણે વાત કરી, થોડા દિવસ પછી એ મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. ફરીવાર સ્ત્રીને ઝંખના થઈ, મારે મહારાજના દર્શન કરવા છે, મહારાજ તો વડતાલથી નીકળી ગયા હતા, ફરીવાર એને દર્શન ન થયા. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે ભગવાનની મૂર્તિ આવી છે, ભાવથી કોઈ દર્શન કરે ને એના હૃદયમાં ચોંટી જાય. પણ એ મૂર્તિ આવ્યા પછી ગુરુજીએ વાત કરી હતી, ઘરમાં 5-50 કોલસાના ટુકડા પડ્યા હોય ને એને સાચવવાની ચિંતા ન થાય, પણ હીરાના હીરા પડ્યા હોય ને ઘરની અંદર તો ચિંતા થાય, એને તેજોરીમાં મૂક્યા હોય ને તો પણ આપણને ચિંતા રહે, કોઈ તેજોરી તોડીને લઈ તો નહીં જાય ને. એમ ભગવાનની મૂર્તિ છે ને કોહિનૂર હીરા કરતાં પણ કિંમતી છે. આ મૂર્તિ હૃદયમાં લાવવી આ અઘરામાં અઘરી બાબત છે, પણ મૂર્તિ અંતરમાં લાવ્યા પછી એને સાચવીને એના માટેની સાવધાની, એના માટેની તકેદારી એ વધારે અઘરી હોય છે, એને પાત્રતા કહેવાય. એટલા માટે મહારાજની મૂર્તિની શોભાનું વર્ણન છે, નગરના નર અને નારી દર્શન કરે છે, આજે મહારાજની મૂર્તિમાં મસ્ત બની ગયા છે, અહો અહો અંતરમાંથી થઈ રહ્યું છે, કરોડો કામદેવ પણ લજ્જિત થાય આવી શોભા છે. ગામવાસી ભક્તો તો તે છબીને જોઈને સ્નેહથી પૂર્ણ થઈ ગયા. ગામની સ્ત્રીઓ હતી, તેમણે ઘણા સ્નેહભાવથી ફૂલહાર પહેરાવીને થાળમાં ભરેલા મોતીથી શ્રીહરિને વધાવ્યા. શ્રીહરિ અત્યંત પ્રસન્ન મન હતા, ગામના લોકોને દર્શન દેતા. સવારીએ સહિત અમીન જેસંગભાઈના ઘેર પધાર્યા. અમીનને મકાનો ઘણા હતા, રાજદરબાર જેવા વિશાળ અને 7 માળ સુધીના તે ભવ્ય હતા. તેમાં ઘણી જાતના સોનેરી ચિત્ર કરાવ્યા હતા. શ્રીહરિને તે ભવ્ય ભવનમાં ઉતારો આપ્યો. શ્રીહરિ ત્યાં આવીને પલંગ ઉપર બેઠા,
દરબારોને પણ જેમ ઘટે તેમ યથાયોગ્ય ઉતારા આપ્યા. ભવનની પાછળના ભાગમાં અશ્વોને બંધાવ્યા. સંતોને વર્ણીઓ પણ યથા ઘટિત મકાનોમાં ઉતર્યા. અમીનના અંતઃપુરમાં બધી ત્યાગી બાઈઓ હતી. જીવબા, લાડુબા અને રમાબાઈ ત્યાગી બાઈઓમાં મુખ્ય હતા. અમરબા અને અમૂલાબા પણ એવા જ ત્યાગી હતા. તેમ છતાં તેઓની આગળ પણ જયા એટલે કે જીવબા હંમેશા મુખ્ય ત્યાગી રહ્યા હતા. ઉપર ગણાવેલા પાંચેય બાઈઓને ભગવાનની સેવા અને ભજન કીર્તનનું એક સરખું તાન રહેતું. તેઓ પોતાના નિયમોને વ્યવસ્થિત પાળીને યથાઘટિત શ્રીહરિની અને સંતોની સેવા કરતા. બીજી જે ત્યાગી બાઈઓ હતી તે ઉપર કહેલી પાંચ બાઈઓને ગુરુ માનતી અને તે પાંચમાં પણ જીવુબા સહુના મુખ્ય ગુરુ હતા. તેઓ સાધુતાના ગુણોના ભંડાર હતા. જીવુબાનું જીવન કેવું દિવ્ય હતું એની કથા અહીં ચાલી રહી છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં અનેક વખત જીવુબાને બિરદાવ્યા છે. અરે, ભગવાન સ્વામિનારાયણના સમયમાં ભગવાન શ્રીહરિએ સ્વમુખે વાત કરી છે, સાગરને જેમ કોઈની ઉપમા ન શોભે એમાં સત્સંગમાં ત્યાગી માત્રમાં મુક્તાનંદ સ્વામી, ગ્રહસ્થ પુરુષ માત્રમાં દાદા ખાચર અને ગ્રહસ્થ અને ત્યાગી બાઈઓને વિશે જીવુબા, આ ત્રણ અજોડ છે જેને કોઈની ઉપમા ન દઈ શકાય એવા આ પાત્રો છે. એક મુક્તાનંદ સ્વામી એટલે સર્વોપરી સંત, એક દાદા ખાચર એટલે સર્વોપરી હરિભક્ત અને એક જીવબા એટલે સર્વોપરી એક સ્ત્રી ભક્ત. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર ટકોર કરી છે, ત્યાગી સંતો, ત્યાગી સંતોના જીવન, એના દર્શન કરે, એનું વાંચન કરે, એનું શ્રવણ કરે, એનાથી એનો ત્યાગ અને વૈરાગ્ય મજબૂત થાય છે. ગ્રહસ્થ ભક્તોએ એવા મહારાજને વહાલા તે સમયના કે અત્યારના ગ્રહસ્થાશ્રમી ભક્તો એના જીવન જોવા જોઈએ. અને સ્ત્રી ભક્તો હોય તેમણે મહારાજકાલીન અને અત્યારના એવા એકાંતિક મુક્તો સ્ત્રી ભક્તો હોય એના જીવન જોવા જોઈએ. હરિચરિત્રામૃત સાગરમાં લાડુબા અને જીવબા વિશે અનેક જગ્યાએ અદ્ભુત વાતો છે. સાગરમાં સ્વામી લખે છે, જીવબા અને લાડુબા રાજપુત્રી હોવા છતાં રસ માત્રનો ત્યાગ રાખતા, સૂર્યની પેઠે શુદ્ધ જીવન રાખીને શ્રીહરિના દર્શન કરતા, ત્યાગ અને તપ સિવાય તેમને બીજી રુચિ ન હતી અને તે જે વચન બોલે તે પ્રમાણે જ થતું, આવા વચન સિદ્ધ હતા. જીવબા કેવા હતા? ત્યાગી માત્રમાં સદગુરુની જેમ હતા. સત્સંગમાં ઘણી બધી એવી કથાઓ છે, જેમ મોટા મોટા સંતો મુક્તો અંત સમયમાં ધામમાં તેડવા આવે છે ને, એવી રીતે મેમકા ગામના એક પાનબાઈ કરીને સ્ત્રી ભક્ત હતા. જીવબાના યોગે કરીને સત્સંગ થયેલો, બીમાર હતા. જીવબાના દર્શન કરવા આવ્યા, ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરી બાને વિનંતી કરવા લાગ્યા, કરગરવા લાગ્યા. જીવબાએ આશ્વાસન આપ્યું, આશીર્વાદ આપ્યા, ધીરજ રાખો, મહારાજ સાથે છે, રોગ તો ટળી જશે. અને ત્યારે પાનબાઈએ કહ્યું, બા, બસ હવે તો એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે બોલો? મહારાજને લઈને તમે મને ધામમાં તેડવા આવો અને મહારાજના ધામમાં તેડી જાઓ. જીવબાઈએ કહ્યું, મેં મહારાજને પ્રાર્થના કરશું. એમ નહીં બા, તમે આવજો. જીવબા પાસે કોલ માગ્યો, વચન માગ્યો, તમે મને ધામમાં તેડવા આવજો. જીવબાઈએ કોલ આપ્યો. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે પાનબાઈનો અંતકાળ આવે અને જીવબા પ્રગટ થયા, સાથે મહારાજ છે, મુક્તો છે. જીવબાના દર્શન કરતાની સાથે પાનબાઈને અત્યંત આનંદ થયો અને જીવબાની સાથે મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. મહારાજે જીવબાને આજ્ઞા કરેલી કે તમે સ્ત્રી ભક્ત માત્રનું ધ્યાન રાખજો. સત્સંગી જીવનમાં ઉત્સવ સમયમાં સેવા મહારાજે સોંપી, એમાં જીવબા અને લાડુબા આ બંને બહેનોને મહારાજે ખાસ કરીને
સ્ત્રી ભક્તોને કથાવાર્તા કરવા માટેની સેવા સોંપેલી. જીવબાનું જીવન કેવું છે? ધ્યાન મે રહત સદા લેલીના, મૂર્તિ બિન ન રહત પલ છીના. અખંડ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા, એક પળ એટલે ક્ષણ પણ મૂર્તિ વિના રહી શકતા નહીં. આપણે તો અડધો કલાક શું, 10 મિનિટ ભગવાનની આગળ બેસવું હોય ને આઘા પાછા થવા લાગે, કીડી મકોડા ચડવા લાગે. આ આપણી કાચબ છે. આ કાચબ જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી ભગવાનની મૂર્તિના સુખ સુધી નહીં પહોંચી શકીએ. ભાલજા સાહેબ એટલી સરસ એક વાત કરતા કે પહેલા તો દેહની શુદ્ધિ કરવી પડે, ત્યાર પછી ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી પડે, ત્યાર પછી અંતઃકરણની શુદ્ધિ કરવી પડે, ત્યાર પછી આત્મામાં ભગવાન બિરાજમાન થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 8મું મહારાજ એમ બોલ્યા, ઇન્દ્રિયોની વૃત્તિને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને વિશે રાખે છે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે અનંત જન્મના જે પાપ વળગ્યા છે તે બળીને ભસ્મ થાય છે, અને અનંત જન્મના પાપ બળીને જ્યારે ભસ્મ થાય છે ત્યાર પછી આત્મામાં આત્માના દિવ્ય ચૈતન્ય પ્રકાશને વિશે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દિવ્ય અલૌકિક દર્શન અને અનુભવ થાય છે. માટે જ્યારે પણ પિયુડા મહારાજના દર્શન કરવા આવીએ, નિયમ રાખીએ, મહારાજની મૂર્તિના એક એક અંગને આપણે નિરખીએ, મહારાજના ચરણારવિંદ, મહારાજની સરસ મજાની પાંડી પિંડી, મહારાજનું ઉદર, મહારાજનું વક્ષસ્થળ, મહારાજનું મુખારવિંદ, મહારાજના અંગ પ્રત્યંગ, મહારાજના અલંકાર આભૂષણ, એક એક વસ્તુ નિહાળીને દર્શન કરીએ, અંતરમાં ઉતારીએ. ધ્યાન મે રહત સદા લેલીના, મૂર્તિ બિન ન રહત પલ છીના. કૃષ્ણ કી મૂર્તિ ઉર બીચ ધારે, સેવા કરત ન નિકસત બારી. ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને તે બહેનો એવી પ્રેમથી સેવા કરતા, એવી પ્રેમથી સેવા કરતા કે તેમના હૃદયમાંથી ભગવાન ક્યારેય બહાર નીકળતા જ નહીં. ભગવાનને હૃદયની તિજોરીમાં બાંધી દીધા. રાત દિવસ 9 પ્રકારે ભક્તિ કરતા, અનેક રીતે મૂર્તિને લાડ લડાવતા, અંતઃકરણને તે બાઈઓએ અંતઃપુર બનાવી દીધું હતું, તેની અંદર એક વિશાળ માહોલની કલ્પના કરતા, ચૈતન્યનો માહોલ રચતા, તેમાં અપાર તેજ રહ્યું હોય, સેવાના જેટલા પ્રકાર હોય, જે જે ઉપચાર સાધન હોય તે બધાનો આકાર દિવ્ય રહેતો, તે ત્યાગી બાઈઓ નિત્ય ભાવથી ભોજન બનાવીને ભગવાનને જમાડતા અને અત્યંત ઉત્સાહથી કેસર ચંદન એને ચરચતા, જે ત્યાગી બાઈઓ જીવબાની પાસે રહેતા, જીવબા તેને એકાદ માસ હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવાનું શીખવતા, જીવબાના વચનથી જે બાઈઓ ધ્યાન કરતા તેને હૃદયમાં પ્રકાશ દેખાતો, તે પછી તે પ્રકાશમાં શ્રીકૃષ્ણના ધામને પામતા હતા. જે ધ્યાન કરીને ધામમાં જતા તે બ્રહ્મમહોલમાં પહોંચતા, ત્યાં રાધા અને લક્ષ્મીથી યુક્ત શ્રીકૃષ્ણ ભગવાન રહે છે, ત્યાંની શોભા એવી અનંત છે કે જીભથી કહી શકાતી નથી. જે સ્થાનમાં રાધા તથા લક્ષ્મીજી રહે છે ત્યાં તેમની સખીઓના અનેક મંડળ રહ્યા છે. હંમેશા તેઓ ગાન તાન કરતા હોય છે અને ત્યાં કામનો તો કોઈ પ્રવેશ જ નથી. શ્રીકૃષ્ણને ઈશ્વર ભાવથી સહુ સેવે છે, પોતાના અંતર્યામી આત્મા તેઓ છે એમ સાક્ષાત્કાર કરીને લાભ લે છે અને તેને સુખના સાગર તેઓ માને છે. કામને તો દુઃખદાયક શત્રુ માને છે અને કામની રાત દિવસ નિંદા કરે છે. જે સ્ત્રીના મનમાં કામ વાસના હોય છે તે તો કૂતરી, ભૂંડણ, શિયાળ અને ગધેડીની જાતિની કહેવાય. આ શાસ્ત્રોના શબ્દો છે એટલે વાંચીએ છીએ, રાજી રહેજો, પણ વાસ્તવિકતા છે દાદા. આ ઉપરથી ચામડું રૂડું રૂપાળું દેખાય છે, બાકી અંદર જે માલ ભર્યો છે ને આવો જ છે. અને જો ભગવાનની ભક્તિ નથી કરી, ભગવાનમાં હેત નથી કર્યું, ભગવાનના એકાંતિક સત્પુરુષમાં હેત નથી કર્યું, તો આ બધી યોની પાછી આવવાની જ છે. જે સ્ત્રીના હૃદયમાં
કુમતી એવો કામ રહ્યો છે અને જેને કામે કરીને સુખ મનાયું છે તે સ્ત્રીને તો નાક કાન વિનાની જાણવી અને જેના મનમાં કામનો સંકલ્પ પણ થતો હોય તો તેને શ્રી કૃષ્ણના દર્શન પણ થતા જ નથી. શ્રી કૃષ્ણમાં તો જુદા પ્રકારનો કામ છે. તે કેવા પ્રકારનો? તો તેઓ તો ભક્તને બ્રહ્મરૂપ કરવા માગે છે, એ જ એમની કામના છે. તેઓ બ્રહ્મસુખના એક લેસ માત્રે કરીને મિથ્યામાં સત્યને હરખથી ભરી રહ્યા છે. બ્રહ્માથી લઈને કીટ સુધીના જીવો પોતાના શરીરમાં અનંત સુખ માને છે, પણ તેમને બ્રહ્મમાં અત્યંત સુખ રહ્યું છે એવું મનાવવાને માટે તુચ્છ લૌકિક ભાવોમાં આવું સુખ રચ્યું છે. જીવો સમુદ્રની આગળ એક બિંદુ જેવા તુચ્છ માયિક સુખમાં ડૂબી ગયા છે. ભગવાનનું સુખ સમુદ્ર જેવું છે અને આ માયિક સુખ એક બુંદ જેવું છે, બુંદ પણ ન ગણાય. ગુણાત્યાનંદ સ્વામીએ એક દેશી ભાષામાં સમજી શકાય એવી રીતે વાત કરી, મચ્છરિયું મૂત્રેને આટલું સુખ ભગવાને ધામમાંથી નાખ્યું છે. એમાં પ્રકૃતિ પુરુષ, એમાંથી વિરાટ પુરુષ, એમાંથી પ્રધાન પુરુષ, એમાંથી મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઈશ્વરો, આ પૃથ્વી ઉપર મોટા મોટા રાજા મહારાજાઓ, મોટા સુખી સંપન્ન માણસો, અને છેલ્લે એ સુખનો એક ભાગ આપણા સુધી પહોંચ્યો છે. એ માયિક અને તુચ્છ સુખમાં આપણે કેટલા મોહિત થયા છીએ, કેટલા મોહિત થયા છીએ. આનું નામ અજ્ઞાન છે. તે લૌકિક સુખને છોડાવવાને માટે તેમાં અનંત ભાગોમાં દુઃખ મૂક્યું છે. આ તો પ્રસંગથી બીજી વાત કહી. ભગવાનની મૂર્તિની શોભાનું વર્ણન કરતા કરતા સ્વામી આ બધી વાતો લખી ગયા અને આધારાનંદ સ્વામી તો દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોઈ રહ્યા છે, લખી રહ્યા છે. સ્વામીના હાથમાં મહારાજનો હાથ છે, સ્વામીની કલમમાં જાણે ભગવાન બેઠા છે ને લખાવી રહ્યા છે. તમે કલ્પના ન કરી શકો, ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા પછી આધારાનંદ સ્વામીએ આટલો વિશાળ ગ્રંથ જે લખ્યો છે ને, સંપ્રદાયની સૌથી મોટી આ મિલકત છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂડી છે, આ ખજાનો છે. આ સંપ્રદાયમાં જેટલા મહારાજના ચરિત્રો, જેટલા મહારાજના ઉપદેશો, જેટલા મહારાજના ઐશ્વર્યો, આ તમામ વસ્તુના એક જ ગ્રંથની અંદર સમાવેશ કરી દીધો છે. એટલે સ્વામી આ બધી વાતો લખી, સ્વામી એમ બોલે છે, સ્વામી એમ લખે છે કે આ તો બીજી વાત લખી અમે, પણ હવે શ્રીહરિની વાત કહું છું. વહેલાલમાં અમીનના મહોલમાં જેવા મકાનમાં જે હિંડોળો બાંધ્યો હતો તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. જ્યાં શ્રીહરિ ઉતર્યા હતા તે ભવનની આગળ મંડપ બાંધ્યો હતો. તે અનુપમ મંડપમાં અદ્ભુત રૂપાળા સોનેરી થાંભલા કર્યા હતા, બિલોરી કાચના ઝાડ બાંધી દીધા હતા અને તેને પ્રગટાવી દીધા હતા. ભવનમાં લટકાવેલા બધા ઝાડ પણ પ્રગટાવી દીધા હતા. ભવનના દરવાજા, ગોખ વિવિધ પ્રકારના ઝરૂખા અને મંડપના અનેક દરવાજા બધે જ મોતીના તોરણ બાંધી દીધા હતા. આવી રીતે મહારાજ વહેલાલ ગામમાં જેસંગભાઈના ઘરે પધાર્યા છે. અદ્ભુત શોભા બની છે અને શોભાનિધિ સ્વયં ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા છે. આગળની કથા આપણે શ્રવણ કરીશું નેક્સ્ટ ટાઈમ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિ જેસંગભાઈના ઘરે ઉતર્યા અને ત્યાગી મહિલાઓનું ભક્તિમય જીવન એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.